Due nuove ingegneri elettrofocanti ora c'è l'autore Sandnind, apri c'è che ci sono proprio 10, ma sono a 10, quindi non mi sono B, come B, c'è un ancio, una non è da sans anche, e gli andrà a preoccupare, uno non è da sans, e le che poi trovi sans, una che va a vedere si qua non c'è. Anni anni video gli andrà, ma non è un hard cutter si qua. કોઈ એક વસ્તુનો કેટલો ભાગ કરાય કઈ રીતે કરાય એનો કઈ રીતે આપણે ચિત્રાત્મક રજૂઆત કરી છે એ બધી વસ્તુ મેં તમને આની પહેલાના વિડિયોમાં સ્વાધ્યાય 2.2ના પહેલા અને બીજા દાખલામાં શીખવાડી છે આજે ત્રીજો દાખલો ત્રીજા દાખલાની અંદર એવું લખ્યું છે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત રૂપમાં દર્શાવો અને મિશ્ર પૂર્ણાંકમાં દર્શાવો તો મિત્રો મિશ્ર પૂર્ણાંક એટલે શું તો કે એક પૂર્ણાંક હોય અને એક અડધો અંક હોય જેમ કે બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ એને આપણે અપૂર્ણાંક કહે છે મિશ્ર અંક કહે છે તો એક પૂર્ણ અને એક અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનું છે પહેલી રકમ છે 7 ગુણ્યા 3 ના છેદમાં 5 દાખલા નંબર 3 એની અંદર પહેલું છે 7 ગુણ્યા 3 ના છેદમાં 5 તો મિત્રો અહીંયા ગુણાકાર છે શું છે ગુણાકાર છે ખાસ ટ્રીક દોસ્તો ધ્યાન રાખજો કઈ પણ રીતે કોસો તો જ આવડશે અમે જે ભણવાની એમ જ ભણવાનું છે 7 ગુણ્યા 3 ના છેદમાં 5 નિયમ એવો છે કે કોઈ પણ સંખ્યાના છેદમાં પૂર્ણ હોય તો છેદમાં એક હોવાનો જ છે તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર 7 3 21 છેદમાં 5 એવો 5 અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર હંમેશા યાદ રાખજો જે તમને ચોપડીમાં ને શીખવાયું છે એ મગજમાં નહીં ઉતરે કારણ કે 7 છે 7 તેરી 21 છેદમાં 5 પછી 21 ના છેદમાં 5 યાદ જ રાખો બે સંખ્યા હોય ગુણાકારની નિશાની વચ્ચે હોય અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર હવે જો 21 ના છેદમાં 5 આ એનો અપૂર્ણાંક સ્વરૂપ છે ખાસ યાદ રાખવાનો કોઈ પણ દિવસ આ છેદ હોય નથી એ છેદ હંમેશા છેદની રીતે જ રાખવાનો અને ઉપરની રકમ લઈ આવવાની છેદ તો એમ જ છે અંશ લઈ આવવો તો શું કરવાનું પાંચ ના પાડવાનો પાંચ ચોક વીસ વીસ ને એક એકવીસ થઈ ગયો ગુણાક છેદ હંમેશા જે હોય ને એ જ રાખવાનો ખાસ ધ્યાન રાખજો આ પેલો દાખલો ખૂબ જ સરળ દાખલો છે એના પછી જે વ્યવસ્થિત હોય એ હું તમને કરાવું છઠ્ઠો દાખલો પાંચ ના છેદમાં બે ગુણ્યા છ તો મિત્રો અહીંયા પણ આપણે એક વસ્તુ કરી શકીએ જ્યાં છેદભાગ ઘૂંટતા હોય ત્યાં ઉડાડી શકીએ નહીં છતાં પણ આપણે જો એકથી જ હોય તો છેદ છેદનો ગુણાકાર અંશ અંશનો ગુણાકાર સમજ્યા પાંચ છ ત્રીસ બે એકા બે તો અહીંનો અપૂર્ણાંક સ્વરૂપ થયો હવે મિશ્ર સ્વરૂપમાં દર્શાવવું હોય તો બે એકા બે અને પંદર દુ ત્રીસ તો અહીંયા પંદર આવે આખા પણ આંકડો આવ્યો મિત્રો ધ્યાન રાખજો એટલે પંદર ના છેદ તમે કહી શકો આ એનો જવાબ છે બહુ ટિપિકલ નથી ગુણાકારમાં છેદભાગ તો ઉડે ઉડે ને ઉડે જ સમજણો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર પછી અંકભાગ ઉડતા હોય તો ઉડાડી જ દેવાના સમજણો અને લાસ્ટ દાખલો કરાવું છું પંદર ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ દસમો દાખલો પંદર ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ આમાં જો ડાયરેક્ટ ભાગ ઉડાડવો હોય તો પણ ઉડાડી શકો ને તર સિસ્ટમ થી જ હોય તો પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ ના છેદમાં પાંચ આ અપૂર્ણાંક સ્વરૂપ છે અને આની અંદર છેદભાગ ઉડાડો અહીંયા તમને પેલા અપૂર્ણાંક સ્વરૂપ લખી દો ત્રીસ ના છેદમાં બે પછી અહીંયા છેદમાં ઉડાડી બે એકા બે ને પંદર તો ત્રીસ કોઈ કન્ફ્યુઝન ના રહે તો હવે અહીંયા પિસ્તાલીસ ના છેદમાં પાંચ તો પિસ્તાલીસ ના છેદમાં પાંચ એટલે પાંચ નવ પિસ્તાલીસ અહીંયા નવ આવે તો નવ અને પિસ્તાલીસ ના છેદમાં પાંચ એ તમારો આન્સર છે તો અહીંયા અપૂર્ણાંક અને મિશ્ર સ્વરૂપમાં આપણે દર્શાવ્યું દાખલા નંબર ત્રણ ની અંદર પહેલો છઠ્ઠો અને દસમો કરાઈ ગયો બાકી બધા તમારે હોમવર્કમાં લેવાના જ છે દસ દાખલા છે
ત્રણ ગણાયા સાત હોમવર્કમાં હોમવર્ક વિડિયોની અંદર જ આવી જશે મિત્રો એટલે ધ્યાન રાખજો નેક્સ્ટ દાખલો છે છાયાંકિત કરો દાખલા નંબર 4 એની અંદર આપણો દેશ છાયાંકિત કરો છાયાંકિત કરો એનો મતલબ શું છે એટલે તમે ફોટો હવે તમને એનું કે છે ચિત્ર પેલું છે ચિત્ર એ ના હાફ ના વર્તુળ ચિત્ર એ ના પેલું તમને એક ચિત્ર આપેલું છે એની અંદર તમને કુલ 12 વર્તુળ આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તમને આપણે વર્તુળ કે વિશે કે ચિત્રમાં હાફ ભાગના વર્તુળને છાયાંકિત કરો છાયાંકિત કરો એટલે છાયાંકિત કરો એટલે એને પેન્સિલથી ગોઠવવા છાયા અંકિત કરો તો આમાં જેટલા હોય કેટલા વર્તુળ છે 12 તો 12 વર્તુળમાંથી એના અડધા ભાગના એટલે 12 વર્તુળના અડધા ભાગના 2 6 12 છ વર્તુળને આપણે શું કરવાનું છે રેખાંકિત તો છ વર્તુળને અહીંયા લઈએ 1 2 3 4 5 અને 6 છ વર્તુળને રેખાંકિત કર્યા છ વર્તુળ છે ખાલી છે તો જેટલા વર્તુળ હોય એના અડધા ભાગ એટલે તમે આ ગણતરી કરો ને બરોબર કે કુલ કેટલા છે એના અડધા ભાગ કેટલા તો તમને મળી જાય હવે બીજું અહીંયા તમને એમ કહે છે કે જે ચિત્ર છે એની અંદર નવ ત્રિકોણનો બે ના છેદમાં ત્રણ ભાગ તમને અહીંયા નવ ત્રિકોણ મળે છે કેટલા નવ આ એક આ બે આ ત્રણ આ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ નવ ત્રિકોણના બે ના છેદમાં ત્રીજો ભાગ નવ ત્રિકોણ છે એના બે ના છેદમાં ત્રીજો ભાગ તો ત્રણ એકા થમ ત્રણ તેની નવ ત્રણ દો ને છ ત્રિકોણ કેટલા ત્રિકોણ ને રેખાંકિત કરવાના છ આ એક ત્રિકોણ બે ત્રિકોણ ત્રણ ત્રિકોણ ચાર પાંચ અને છ તો આ રેખાંકિત કર્યું કહેવાય ખ્યાલ આવ્યો મિત્રો અને લાસ્ટ હવે આપણે એમ કહે છે કે જેટલા ચોરસ છે 15 ચોરસ માંથી 3 ના છેદમાં 5 નો ભાગ ચોરસ આવ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આ 15 ચોરસ છે એમાંથી 3 ના છેદમાં 5 નો ભાગ 15 ચોરસ માંથી કેટલો ભાગ ખૂબ જ સરળ છે જેટલા ટોટલ આપ્યો એના આટલા નો ભાગ એને ગુણ્યા એટલા કરો એટલે તમને શું મળી જાય એના ભાગ તો ત્રીજો અને ચોથો દાખલો મિત્રો સમજાવો ચોથો આખો દાખલો કરે એનો કેસ કરવા જેવો છે હવે પાંચમો દાખલો શોધવાનો છે દાખલા નંબર 5 પાંચમો દાખલા ની અંદર આપણે ભાગ શોધવાનો છે તો એવું કે છે 24 ના અડધા બીજું છે 46 ના અડધા બે ના અડધા અડધા દરેકના ચોથો ભાગ તો અહીંયા હું તમને અડધા નહીં કરાવું કારણ કે અડધા તો તમને આવડે છે જે અડધા લાગે એ કરાવીશ ઓકે ચાલો અહીંયા દાખલા નંબર 5 નો બી કરાવીશ એની અંદર શું કહે છે 18 અને 27 ના બેના છેદમાં 3 ભાગ 18 અને 27 ના બેના છેદમાં 3 ભાગ બેના તો મિત્રો અહીંયા બેના છેદમાં ત્રીજો ભાગ એટલે શું 18 માં બેના છેદમાં 3 27 માં બેના છેદમાં 3 3 એકા 3 ને 3 6 18 6 2 12 અને 27 એટલે શું થાય 3 9 27 9 2 18
આપણો આન્સર છે 12 ને 18 આપણો આન્સર છે અને આપણે પછીનો 16 ના અને 36 ના ગુણના છેદમાં છે ઓવર સી 16 ના ગુણના છેદમાં 4 ઓવર અને 36 ના ગુણના છેદમાં 4 ઓવર તો મિત્રો અહીંયા ચોકે ચોકે 16 અહીંયા 4 ઓવર 36 તો 4 3 12 અને 9 3 27 આ બે આપણો આન્સર છે તો જોયું મિત્રો કેટલા સરળ છે બાકીના બે હું તમને હોમવર્કમાં આપું છું હવે નો ગુણાકાર કરી મિશ્ર પૂર્ણાંકમાં દર્શાવો એ તો મેં તમને પહેલે પણ શીખવાડ્યું છે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવતા પછી નો સાતમો દાખલો છે એની અંદર બંનેના ભાગ છે તો જે વસ્તુ આપણે કરી ગયા છે એ જ બધી વસ્તુ એની અંદર આવે છે હવે ડાયરેક્ટ મેં તમને દાખલા નંબર 8 તરફ લઈ જાઉં છું દાખલા નંબર 8 શું કહે છે દાખલા નંબર 8 તો કે વિદ્યાના પ્રતાપ પિકનિક માટે ગયા એમની માતાએ વોટર ટેન્કમાં 5 લિટર પાણી ભર્યું મિત્રો કુલ 5 લિટર પાણી છે વોટર ટેન્કમાં કુલ પાણી 5 લિટર છે એમાંથી કોઈ એક વ્યક્તિ છે જેણે 5 લિટરમાંથી 2 ના છેદમાં 5 માં ભાગ દીધો બરાબર 2 ના છેદમાં 5 નો ભાગ પીધો તો હવે 5 લિટરના 2 ના છેદમાં 5 નો ભાગ એટલે 5 એકો 5 2 લિટર થાય 2 લિટર પાણી કોઈ એક વ્યક્તિ પી ગયું છે બીજી તરફ આ પૂછે બાકી રહેલો ભાગ 2 ના છેદમાં 5 નો ભાગ પ્રતાપે બાકીનું પાણી પીધો તો પછી વિધેય કેટલું પાણી પીધું 2 લિટર અને પ્રતાપે કેટલું પાણી પીધું 2 ના છેદમાં 5 માં ભાગનો તો 5 લિટરનો 2 ના છેદમાં 5 તો કુલ હવે કુલ પાણી છે એ 5 લિટર હતું એ 5 લિટરમાંથી 2 લિટર છે એ વિધેય પીધું તો બાકી રહેલો પાણી કેટલું 3 લિટર 3 લિટર પાણી બાકી રહ્યું ને તો 3 લિટર પાણીના 2 ના છેદમાં 5 નો વર્ગ 3 લિટર પાણીના 2 ના છેદમાં 5 નો વર્ગ લીધેલો છે તો 2 ના છેદમાં 5 નો વર્ગ 3 ભાગ્યા 5 બરાબર છે 3 ભાગ્યા 5 2 ના છેદમાં 5 ભાગ પાણી પીધું છે તો 5 માંથી 2 ભાગ પાણી પીધું તો પ્રતાપે પાણીનો ભાગ 3 ના છેદમાં 5 લીધેલો છે પ્રતાપે 3 ના છેદમાં 5 2 લિટર પાણી પીવાય તો 5 લિટરમાંથી 3 લિટર પાણી કોને પીધું પ્રતાપે સમજ્યા 5 માંથી 2 ના છેદમાં 5 એટલે 2 લિટર કોક પીધું તો 5 માંથી 3 લિટર વહી ગયો તો 5 માંથી 3 લિટર પાણી પીધું આ 3 ના છેદમાં 5 લિટર નો ભાગ છે તો મિત્રો ધોરણ 7 ની અંદર હવે ગણિત વિષયની અંદર આપણે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કર્યું છે 2.2 નો ત્રીજો ચોથો પાંચમો અને આઠમો દાખલો સાતમો અને આઠમો આના જેવો જ છે ત્રીજા અને ચોથા જેવો જ છે તો મિત્રો આ તમને હોમવર્કની અંદર આપું છું હોમવર્ક ખાસ નોટ કરી લેજો હોમવર્કની અંદર આજે કરાયેલા 2.2 સ્વાધ્યાયના દાખલા નંબર 3 4 5 6 7 અને 8 આ લખવાના ગણવાના છે બરાબર મોટે ગણવાના છે એટલે માટે રિક્વેસ્ટ છે વાલી સરીને પણ કે આ દાખલા જે કંઈ ગણાવી છે એ ગણાવેલા દાખલા એકવાર ફરીથી ગણો પાકી બુકમાં લખો અને પાકી બુકની અંદર લખી ફરીથી નોટ બુકમાં લખો ગણાયેલા સારા વિદ્યાર્થી છે કે રેગ્યુલરલી મને હોમવર્ક મોકલે છે અને એ ખૂબ જ સરસ છે તો જેને હોમવર્ક કરવાની ઈચ્છા હોય જેઓ વ્યવસ્થિત રીતે ભણે છે એને ફરજિયાત ભણવું જ પડશે નહીંતર એનો નંબર જ નહીં આવે તો હવે આશા રાખું છું કે આ બધા દાખલા અને હોમવર્ક તમે ગણી લેશો વાલીશ્રીએ પણ આમાં હંમેશા દરેક વિડીયોમાં કહું છું સહકાર તો આપવો જ પડશે કારણ કે આપણું બાળક ભણતું હોય આપણે પૈસા ખર્ચતા હોય તો પછી આપણે એનું વળતર તો મળવું જોઈએ તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બીજા વિષય સાથે ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ કરી રહો સુરક્ષિત રહો ગુડ નાઈટ